અંબાજીમાં મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતી સ્કૂલમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી. શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી, જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ધામ દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ધામ અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે. અંબાજી ખાતે વિવિધ સરકારી અને ખાનગી શાળાઓ આવેલી છે. અંબાજી ખાતે એક પણ શાળા CBS વાળી આવેલ નથી. અંબાજીના 1200 જેટલા બાળકો રોજના આબુ રોડ ખાતે અભ્યાસ કરવા જાય છે. અંબાજી ખાતે અંગ્રેજી મીડિયમની ગુજરાતી બોર્ડ વાળી ખૂબ ઓછી શાળાઓ આવેલી છે. ત્યારે 2015માં અંબાજી ખાતે મહિલાઓ દ્વારા કિડ્સ ગાર્ડન સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. આ શાળામાં હાલમાં 70 જેટલા બાળકો અભ્યાસ કરે છે અને આ શાળામાં તમામ સ્ટાફ મહિલા હોવાથી બાળકોના અભ્યાસ અને ઘડતરમાં મોટો ફાળો આપવામાં આવે છે. કિડ્સ ગાર્ડન સ્કૂલો 4th વાર્ષિક ઉત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં શાળાના બાળકો દ્વારા સુંદર પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું. આ શાળામાં 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના રોજ બાળકોને દેશભક્તિના પાઠ ભણાવવામાં આવે છે અને બાળકો સુંદર દેશભક્તિના ગીતો પર વિવિધ કાર્યક્રમોમાં ભાગ પણ લેતા હોય છે. મૈત્રી અંબે સોસાયટીમાં આવેલી કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલ 2015માં અંબાજીની મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને આ મહિલાઓ દ્વારા મહેનત કરીને શાળાના બાળકોના ઘડતરમાં મોટો ફાળો આપવામાં આવે છે અને આ શાળા દ્વારા 4th વાર્ષિક ઉત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં 70 જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને 400 કરતાં પણ વધુ બાળકોના વાલીઓ હાજર રહ્યા હતા અને શાળાનો સ્ટાફ પણ આ પ્રસંગે જોડાયો હતો. શાળાના સ્ટાફમાં રાખી શર્મા, હિમાંશી રાઠોડ, પૂજા ગોયલ પ્રિન્સિપલ, શ્વેતા પ્રજાપતિ, ધારા મહેતા, હેમા ભંભારી, ચંદા જોશી, મીના અને ગાયત્રીના સહયોગથી સફળતાપૂર્વક વાર્ષિક ઉત્સવને સફળ બનાવ્યો હતો અને શાળાના 20 બાળકોને એવોર્ડ આપવામાં આવ્યા હતા. શાળાના નાના નાના બાળકોએ 12થી વધુ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો, જેમાં સૌથી સારી કૃતિ જલિયાવાલા બાગના કાર્યક્રમમાં જોવા મળી હતી. રિપોર્ટિંગ બાય અંબાજી, રાકેશ શર્મા. We organized 4th annual function of Kids Garden Junior School. Our small kids came on the stage and performed very well. We saw the picture of COVID. When COVID was came, we faced so many difficulties, but we didn't give up and came out from this situation very successful. We saw the picture of Jallianwala Bagh, where our freedom fighter fought against the British and gave their life for our country. Thank you. आज हमारे स्कूल का 4th एनुअल फंक्शन था और उसमें हमारे स्कूल के सारे छोटे छोटे बच्चों ने बहुत ही अच्छा परफॉर्मेंस दिया और प्ले ग्रुप और नर्सरी क्लास के बच्चों ने स्टेज पे आके बहुत ही अच्छी स्पीच बोली और बहुत ही अच्छा परफॉर्मेंस दिया. थैंक यू.